પૃથ્વીના વાતાવરણમાંથી અંતરિક્ષમાં કોઈ પણ વસ્તુ મોકલવા માટે એને બહુ જ મોટા ધક્કાની જરૂર પડતી હોય છે, અને લોન્ચ વ્હીકલમાંથી મળેલા ધક્કાથી રોકેટ અંતરિક્ષમાં જાય છે. એમાંથી અમુક જ હિસ્સો, એટલે ઉદાહરણ તરીકે સેટેલાઇટ જ તમારે પૃથ્વીની ભ્રમણ કક્ષામાં છોડવાના હોય છે, જેનું વજન રોકેટ જેટલું વધારે નથી હોતું. રોકેટ તો માત્ર એને લઈ જતું વ્હીકલ છે, પણ આપણી ટેક્સી જેમ આપણને ઉતારીને પાછી પોતાના સ્ટેશન પર જતી રહે છે, એમ રોકેટ સાથે નથી થતું. અને એટલે જ સેટેલાઇટ મોકલવા ખૂબ જ મોંઘા છે. પણ જેના મનમાં ખુરાફાતી વિચાર આવે છે અને જે ખરેખર આ દિશામાં પ્રયત્ન કરે અને જેને નિષ્ફળતાની બીક ન લાગતી હોય, એ આ કરી શકે છે. આવા જ એક ખુરાફાતી દિમાગવાળા માણસનું નામ છે એલન મસ્ક. એમની કંપનીનું નામ છે સ્પેસએક્સ, અને એમણે જે કરી બતાવ્યું છે એના વિશે વાત કરતા પહેલા જોઈએ એનો વિડીયો. જેની સામાન્ય રીતે કલ્પના નથી થઈ શકતી એવું સાચે જ થયું છે. વિજ્ઞાન શું કરી શકે છે એનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. રોકેટ આકાશમાં ગયું, શિપ પાછું આવ્યું. છેલ્લે સુધી આ થઈ શકશે કે કેમ એની શંકા હતી, પણ શિપ એક્ઝેક્ટલી ત્યાં પાછું આવ્યું જ્યાં એણે આવવું જોઈતું હતું. ચોપસ્ટિક બે હાથથી કોઈ વસ્તુને પકડી લે એ રીતે શિપને પકડી લેવામાં આવ્યું. મેકેઝિલા લોન્ચ ટાવરથી શિપ લોન્ચ કરાયું હતું, શિપ પાછું પણ ત્યાં જ આવ્યું. આ સરળ નથી હોતું. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ કોઈ પણ વસ્તુને તીવ્રતાથી પોતાની તરફ પાછી ખેંચે છે. પૃથ્વીથી 65 કિલોમીટર ઉપર જ રોકેટનું બૂસ્ટર છૂટું થઈ ગયું હતું. સમુદ્રમાં એ ફેંકાવા જતું જ હતું, અને ફરીથી શિપના રેપ્ટર એન્જિન શરૂ થયા અને બૂસ્ટર ખેંચાઈને એના લોન્ચ ટાવરના વિશાળ હાથમાં જતું રહ્યું. એલન મસ્કની કલ્પના છે કે સંપૂર્ણ રીયુઝેબલ રોકેટ બનાવવાની, અને આ દિશામાં આના થકી શરૂઆત એક થઈ ગઈ છે. એક સમય એવો હશે કે માણસો વૈજ્ઞાનિક સાધનો અને સપ્લાય લઈને ચંદ્ર પર ને પછી મંગળ પર જઈને માણસ પાછો આવશે. સ્પેસ એન્જિનિયરિંગના ઇતિહાસમાં આ ઘટના ખૂબ મહત્વની છે. આગળના સમયમાં આ ઘટના ઇતિહાસમાં એક મહત્વના અધ્યાય તરીકે સાબિત થવાની છે. સેંકડો સમીકરણ એક્ઝેક્ટ સાચા થાય ત્યારે જ આવું થતું હોય છે. ઉદાહરણ તરીકે ચંદ્રયાન 3 ભારતે લોન્ચ કર્યું અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર આપણું લેન્ડર વિક્રમ ઉતર્યું અને એમાંથી રોવર પ્રજ્ઞાન ઉતર્યું, ત્યારે એ દિવસને આપણે ઐતિહાસિક કેમ માનીએ છીએ? કેમ કે પૃથ્વીથી 1000 કિલોમીટર દૂર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કેવું વાતાવરણ હશે, કેટલા ખાડા ટેકરા હશે એની કલ્પના માત્ર અને આગળના આંશિક નિષ્ફળ થયેલા મિશનમાં મળેલા ફોટોગ્રાફ્સના કારણે આપણા વૈજ્ઞાનિકોએ અહીંયા બેઠા બેઠા લેન્ડિંગ સાઇટ નક્કી કરી, અને લેન્ડર લેન્ડ થવાની થોડી ક્ષણો પહેલાં પોતાની જગ્યા સહેજ બદલે અને એક્ઝેક્ટ ત્યાં સોફ્ટ લેન્ડ કરે જ્યાં જમીન સમતળ હોય, તો એ કેટલી ગજબ વાત છે. માણસની ગણતરીઓ એકદમ પરફેક્ટ પડે અને મશીન એ રીતે જ કામ કરે ત્યારે આવા ઇતિહાસ સર્જાતા હોય છે. આ કોઈ પણ મિશનમાં સૌથી મહત્વની વાત છે કલ્પના. તમે કલ્પના કરી શકો છો, નિષ્ફળતાથી ડર્યા વગર કામ કરી શકો છો, તો તમે કંઈ પણ કરી શકો છો. આપણી આવનારી પેઢી આજથી 40-50 વર્ષ પછી વિજ્ઞાનની કઈ સંભાવનાઓ જોઈ રહી હશે એની કલ્પના માત્ર કરવાથી રોમાંચિત થઈ જવાય છે. નમસ્કાર.